નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેઇટ કેરિયરમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જેની આપણે ઘણા સમયથી વાટ જોઈ રહ્યા હતા જે ભરતીની વાટ જોઈ રહ્યા છે એ આવી ગઈ છે એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી ગઈ છે એમના ભોમ છે એ ક્યારે ભરાશે શું એમની લાયકાત હશે કંઈ દોડવાથી એટલે કે કેટલા મિનિટમાં દોડવાથી કેટલા ગુણ મળશે એની સંપૂર્ણ ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરવાના છે સાથે સાથે એમના અભ્યાસક્રમની પણ ચર્ચા કરવાની છે તો ચાલો મિત્રો શરૂ કરીએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે તો ચાલો મિત્રો જોઈએ નોટિફિકેશન આ જે આપણે નોટિફિકેશન ગૃહ વિભાગ દ્વારા છે એ જાહેર થયેલું છે કયા કયા ક્રમાંક અંતર્ગત તો કે ભાઈ સત્યાવીસ બાર બે હજાર ઓગણત્રીસના અંત બે હજાર ઓગણીસના અંતર્ગત અહીંયા થોડીક ડિટેલ આપેલી છે કયા કયા અધ્યક્ષો રહેશે ઉપસ્થિત કે એના અંદરમાં છે એ આપણી આ ભરતીઓ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે પણ ખાસ મિત્રો જે ફોર્મ ભરવાનો સમય છે એટલે કે ફોર્મ ક્યારે ભરાશે તો કે ત્રેવીસ દસ બે હજાર એકવીસના બપોરેથી શરૂ કરીને નવ બા નવ અગિયાર બે હજાર એકવીસ સુધી છે એ ફોર્મ ભરવાનો સમયગાળો રહેશે કેટલો ત્રેવીસ દસ બે હજાર એકવીસથી લઈને નવ અગિયાર બે હજાર એકવીસ સુધી છે આમનો સમયગાળો રહેશે અરજી ક્યાં કરી શકશું આપણે તો કે અરજી છે એ ઓજા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ વિન એની ઉપર છે એ તમે અરજી છે એ કરી શકશો ચાલો મિત્રો જોઈએ કેટલી છે એની ભરતીઓ રહેશે કેટલી વેકેન્સી રહેશે તો મિત્રો આ ભરતીમાં કુલ છે એ વેકેન્સી કેટલી રહેશે તો કે દસ હજાર ચારસો ઓગણસાઠ કેટલી દસ હજાર ચારસો ઓગણસાઠ વેકેન્સી રહેશે એમાં કયા વર્ગની કેટલી હશે તો કે પહેલાં તો બિન અનામત વર્ગ છે એમના માટે તો કે ભાઈ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એમની કેટલી સીટો રહેશે પુરુષો માટે ચૌદસો તોંતેર મહિલા માટે સાતસો છવ્વીસ આવી જ રીતના હથિયારીમાં ત્રણસો ચાર પુરુષો માટે ને એકસો ઓગણપચાસ સ્ત્રીઓ માટે નેક્સ્ટ એસઆરપીમાં છે અઢારસો છવ્વીસ પુરુષો માટે અને મહિલા માટે ઝીરો છે એવી જ રીતના અનુસૂચિત જાતિની વાત કરીએ તો પુરુષો માટે બસો ઓગણચાલીસ મહિલા માટે એકસો અઢાર જ્યારે હથિયારીની વાત કરીએ તો સત્યાવીસ પુરુષો માટે અને તેર મહિ મહિલા માટે અને એસઆરપીની વાત કરીએ તો ત્રણસો અગિયારથી પુરુષો માટે સ્ત્રીઓ માટે છે નહીં નેક્સ્ટ અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો તો કે પાંચસો ચોવીસ છે એ બિન હત્યારી પોલીસ કોન્સ્ટેબલની હશે અને બસો અઠ્ઠાવન મહિલાઓ માટે હશે નેક્સ્ટ હથિયારી માટે પુરુષો માટે એંસી અને મહિલાઓ માટે કેટલી હોય છે ત્રણસો ઓગણચાલીસ છે એ છે જ્યારે એસઆરપીની વાત કરીએ અનુસૂચિત જનજાતિમાં તો પુરુષો માટે કેટલી છે છસો સડસઠ આવી જ રીતના શારીરિક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ઓબીસી જે આપણે કહીએ છીએ એ તેમના માટે પુરુષો માટે આઠસો અઠ્યાસી છે જ્યારે સ્ત્રીઓ માટે છે કેટલી છે એટલે કે મહિલા માટે કેટલી છે ચારસો સાડત્રીસ પુરુષો માટે હથિયારીની વાત કરીએ તેત્રીસ જ્યારે મહિલા માટે સત્તર છે અને એસઆરપીમાં પુરુષો માટે બારસો એક મહિલાઓ માટે એ નથી જ્યારે આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે એટલે કે ઈડબલ્યુ એસ જે વર્ગવાળા વિદ્યાર્થીઓ છે એમના માટે પુરુષો માટે ત્રણસો મહિલાઓ માટે એકસો એક્યાસી અને પુરુષો માટે નેવું હથિયારી છે જ્યારે મહિલા માટે પિસ્તાલીસ છે એ હથિયારી છે એસઆરપીમાં ચારસો પિસ્તાલીસ છે એ કોના માટે છે પુરુષો માટે છે આમ મળીને કુલ પુરુષો માટે કેટલી થાય તો કે ચોત્રીસો બાણું અને મહિલા માટે કઈ છે સત્તરસો વીસ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે જ્યારે હથિયારીની વાત કરીએ તો તો કે ભાઈ પુરુષો માટે ત્રણસો પાંચસો ચોત્રીસ અને મહિલા માટે બસો ત્રેસઠ અને એસઆરપીની વાત કરીએ તો પુરુષો માટે જ છે માત્ર જે કેટલી છે ચાર હજાર ચારસો પચાસ છે આમ ટોટલ મળીને મિત્રો કેટલી આપણી વેકેન્સી આવેલી છે તો કે દસ હજાર છે એ ચારસો ઓગણસાઠ વેકેન્સી આપણી ડિક્લેર થઈ છે અહીં તમે ટોટલ છે એ પણ જોઈ શકો છો કઈ ભર ભરતી છે એ કેટલી રહેશે નેક્સ્ટ જોઈએ એમાં મિત્રો આમાં ખાસ હજી એવું જે પણ જણાવેલું છે પરિપત્રમાં કે આમાં ફેરફાર થઈ શકે છે તો જોઈએ આમાં શું કહે છે કે ભાઈ વયમર્યાદા શું રહેશે તો વયમર્યાદા અંતર્ગત બિનહથિયારી જે પોલીસ કોન્સ્ટેબલ છે એમાં તો કે લઘુત્તમ અઢાર વર્ષ અને મહત્તમ ચોત્રીસ વર્ષ એટલે કે ઓછામાં ઓછી કેટલી હશે અઢાર વર્ષ ઉંમર અને વધારે વધારે કેટલી હશે તો કે ચોત્રીસ વર્ષ ઉંમર હશે કેમાં તો કે ત્રણેયમાં બિન બિનહથિયારી કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને એસઆરપી માટે ક્લિયર જો અહીં આપ્યું છે નવ અગિયાર ઓગણીસો સત્યાસી થી નવ અગિયાર બે હજાર ત્રણ સુધીની વચ્ચે જેની જન્મની સાલ હોય એ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે એનાથી સિવાયના આગળ પાછળવાળા ભરી શકશે નહીં ઓકે ધોરણ બાર પાસ હોવો જોઈએ ભાઈ અથવા તો એને માન્યતા પ્રમાણે જે પણ છે એ ધોરણો પ્રમાણે છે એ શું હોવો જોઈએ પાસ હોવો જોઈએ તો એ વિદ્યાર્થી છે એ ફોર્મ છે એ ભરી શકશે નેક્સ્ટ એ મર્યાદામાં કેટેગરીઝ વાઇઝ નિયમ મુજબ છે એ થોડા ઘણા છૂટછાટ આપને મળશે કે ભાઈ એસસીને કેટલી ને ઓબીસીને ને એસ ડબલ્યુ એસ એસટીને એની બધી છૂટછાટ મળવાપાત્ર રહેશે નેક્સ્ટ અહીંયા ઠરાવની માહિતી તમને આપેલી છે મિત્રો હા ખાસ મહત્ત્વની મિત્રો શારીરિક ક્ષમતા આ વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ કેટલું ગણવામાં આવશે કેટલું નહીં ગણવામાં આવે તો જુઓ પુરુષ વર્ગ માટે લઘુત્તમભાઈ શારીરિક ધોરણો તો પુરુષ વર્ગ માટે છે એ મૂળ ગુજરાતના જે અનુસૂચિત જનજાતિ ઉમેદવારો હોય તો એમને છે એ એકસો બાસઠ સેમી ઊંચાઈ જોઈશે અને છાતી ફૂલાવા વિના ઓગણ એસી સેમી અને ફૂલાવીને ચોસી ચોર્યાસી સેમી એટલે અને વજન કેટલો છે તો કે પચાસ કિલો હોવો જોઈએ મિનિમમ ઓછામાં ઓછો વધારે જોઈએ જેટલો પણ હોય એટલો ચાલશે જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના તમામ માટે એટલે કે બાકીના બધા વિદ્યાર્થીઓ માટે કેટલી હોવી જોઈએ હાઈટ તો કે એકસો પાસાઠ સેમી આ સિવાય તો કે છાતી બધામાં હરખી હશે વજન પણ બધાનો સેમ રહેશે પણ હાઇટમાં ફેરફાર હશે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે એકસો બાસઠ સેમી અને બાકીના તમામ વિદ્યાર્થીઓ પુરુષો માટેની વાત છે મિત્રો તો કે એકસો પાસાઠ સેમી આપણે મહિલાની વાત કરીએ તો મહિલાઓ માટે છે શું હશે તો કે મહિલાઓ માટે છે મૂળ ગુજરાતના જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે એમના માટે ઊંચાઈ કેટલી રહેશે એકસો પચાસ સેમી ઓકે અને વજન કેટલો હશે તો કે ચાલીસ કિલોગ્રામ ઓછામાં ઓછો હોવો જોઈએ અને જે અનુસૂચિત જનજાતિ સિવાયની જે મહિલા ઉમેદવારો છે એમના માટે કેટલી રહેશે ઊંચાઈ તો કે એકસો પંચાવન વજન કેટલો રહેશે તો કે ચાલીસ છે કિલોગ્રામ ઓછામાં ઓછો છે એનું વજન રહેશે ઓકે તો આ બધી મિત્રો ખાસ આ જારીરિક ખામી ન હોય એની ખાસ ધ્યાન રાખવામાં રાખવું કે આ બધી શારીરિક ખામી હશે તો એ વિદ્યાર્થી ગેરલાયક ઠરશે જેમ કે વાંકા ઢીચણવાળા હોય ફૂલેલી છાતી ત્રાસી આંખ હોય સપાટ પગ હોય કાયમી અતિશય ફૂલેલી નસ ફૂલેલા અંગૂઠો અતિ અસ્થિભંગ અંગ સડેલા દાંત ચેપી ચામડીના રોગ રંગ અંધત્વની ખામી તો આ બધી જો ખામી હોય મિત્રો તો છે એ વિદ્યાર્થી છે એ આના માટે છે એ શું રહેશે તો કે અયોગ્ય ગણવામાં આવશે એટલે ખાસ મિત્રો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે નેક્સ્ટ મિત્રો ખાસ દોડ હા દોડ એક મહત્ત્વની છે કે કેટલી સમયમાં કેટલું પૂરું કરવાથી કેટલા ગુણ આવશે એ પણ ચર્ચા કરી લઈએ તો કે વાત કરીએ પુરુષો માટે કેટલી દોડ હોય છે પાંચ હજાર મીટર કેટલી હોય છે પાંચ હજાર મીટર એટલે કે વધુ વધુ કેટલા મિનિટમાં પચીસ મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે અને મહિલાઓ મીટે માટે છે એ સોળસો મીટર દોડ છે અને એને વધુ વધુ નવ પોઈન્ટ ત્રીસ એટલે કે સાડા નવ મિનિટમાં એને છે એ દોડ પૂરી કરવાની રહેશે ઓકે નેક્સ્ટ આગળ જોઈએ અને જે એક્સ સર્વિસમેન છે એમને ચોવીસો મીટર દોડ રહેશે જેને બાર મિનિટને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે હવે આપણે વાત કરીએ મિત્રો પુરુષ ઉમેદવારો જે પાંચ હજાર મીટરથી દોડ પૂરી કરે છે તો એમને કેટલા ગુણ મળશે કેટલા સમય પૂરું કરવાથી કેટલા ગુણ મળશે તો જુઓ વીસ કે તેથી ઓછા મિનિટમાં દોડ પૂરી કરે છે તો એમને પચીસમાંથી પચીસ ગુણ મળશે કેટલા પચીસમાંથી પચીસ ગુણ પણ વીસથી સાડા વીસ એટલે કે વીસથી વીસ પોઈન્ટ ત્રીસ સુધી છે એ પૂરું કરે છે તો ચોવીસ ગુણ વીસ સાડા વીસથી એકવીસ મિનિટમાં કરે તો ત્રેવીસ ગુણ એકવીસથી સાડી એકવીસમાં પૂરું કરે તો બાવીસ ગુણ સાડી એકવીસથી બાવીસ મિનિટમાં પૂરું કરે તો વીસ ગુણ બાવીસ મિનિટ કરતાં બાવીસ મિનિટથી સાડી બાવીસ મિનિટ સુધીમાં જો પૂરું કરશે તો અઢાર ગુણ અને સાડી બાવીસથી સા ત્રેવીસ મિનિટમાં પૂરું કરશે તો સોળ ગુણ ત્રેવીસ મિનિટથી સાડી ત્રેવીસમાં પૂરું કરશે તો ચૌદ માર્ક્સ અને સાડી ત્રેવીસથી ચોવીસ ગુણ ચોવીસ મિનિટમાં પૂરું કરશે તો બાર માર્ક્સ અને ચોવીસ મિનિટથી વધુના સમય એટલે કે પચીસ મિનિટના સુધીમાં જો પૂરું કરશે તો એમને કેટલા રહેશે દસ ગુણ રહેશે અને જો પચીસ મિનિટથી વધારે થશે તો એ વિદ્યાર્થી નાપાસ ગણવામાં આવશે ક્લિયર તો આ એક ખાસ ગુણવાઇઝ સમય પ્રમાણે જો તમે ગ્રાઉન્ડ કેટલા સમયમાં પૂરું કરો છો એ પ્રમાણે તમને ગુણ મળશે મહિલાઓ માટે જોઈએ મિત્રો કે ભાઈ મહિલાઓ માટે કેટલા સમયમાં કેટલી દોડ પૂરી કરે તો કેટલા ગુણ મળશે તો કે સાત મિનિટ કે એનેથી ઓછા સમયમાં જો દોડ પૂરી કરી લે તો પચીસમાંથી પચીસ ગુણ મળશે સાત મિનિટથી સાતથી સાડા સાત મિનિટમાં પૂરું કરશે તો ત્રેવીસ ગુણ સાડા સાતથી આઠ મિનિટમાં પૂરું કરે તો એકવીસ ગુણ આઠથી સાડા આઠ મિનિટમાં પૂરું કરશે તો અઢાર ગુણ સાડા આઠથી નવ મિનિટમાં પૂરું કરે તો પંદર ગુણ અને નવ મિનિટથી સાડા નવ મિનિટમાં પૂરું કરશે તો દસ ગુણ અને સાડા નવ કરતાં છે એ વધારે સમય લેશે તો એ વિદ્યાર્થીની છે એને નાપાસ ગણવામાં આવશે એટલે કે મહિલાને છે નાપાસ ગણવામાં આવશે અહીંયા એક સર્વિસમેન છે ઉમેદવારો એમના માટે પણ ટાઈમ આપેલો છે સાડા નવથી ઓછા સમયમાં કરે તો પચીસ ગુણ સાડા નવથી દસની વચ્ચે કરે તો ત્રેવીસ ગુણ દસથી સાડા દસની વચ્ચે કરે તો એકવીસ ગુણ સાડા દસથી અગિયારની વચ્ચે કરે તો ઓગણીસ ગુણ અગિયારથી તે સાડા અગિયારની વચ્ચે કરે તો સત્તર ગુણ અને સાડા અગિયારથી બારની વચ્ચે કરે તો પંદર ગુણ અને બારથી સાડા બારની વચ્ચે કરે તો દસ ગુણ અને એનાથી વધારે સમય લેશે સાડા બાર મિનિટ કરતાં તો એ વિદ્યાર્થી શું ગણવામાં આવશે નાપાસ ગણવામાં આવશે નેક્સ્ટ હેતુલક્ષ આપણે જે પ્રશ્નો પત્ર છે એ કેવું રહેશે તો કે ઓ એમ આર સીટ સો ગુણનું છે એ ઓબ્જેક્ટિવ પ્રશ્ન રહેશે જેમાં કયા કયા સબ્જેક્ટો હશે તો એની ચર્ચા કરીએ મિત્રો ખાસ તો કે ભાઈ સમય છે જે તે પરીક્ષાના સમય બે કલાકનો રહેશે અને એક ગુણ લેખે કુલ કેટલા હશે સો પ્રશ્નો રહેશે આ પ્રશ્નમાં સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહો કોમ્પ્યુટર જ્ઞાન મનોવિજ્ઞાન ઇતિહાસ ભૂગોળ સમાજશાસ્ત્ર માનસિક ક્ષમતા વિજ્ઞાન એટલે કે રશ રીઝનિંગ જે કહીએ એ વિજ્ઞાન હશે આ સિવાય બંધારણની પાયાના સિદ્ધાંતો આ સિવાય ફોજદારી અધિનિયમ એટલે કે આઈપીસી સી અને એવિડન્સ આ ત્રણેય કાયદાઓ છે એ આની પ્રાથમિક કસોટી છે એમાં આવરી લેવામાં આવશે અને આ સંપૂર્ણ પરીક્ષા છે એ કઈ રીતના રહેશે તો કે ભાઈ ઓએ માર્કમાં રહેશે એટલે કે જે ઓએમાં એમસીક્યુ ટાઈપ ખબર પડે ને હં અને ખાસ ભાઈ નો પોઈન્ટ પચીસ છે એમના નેગેટિવ માર્ક્સ ગણવામાં આવશે અને ગુજરાતી માધ્યમમાં છે એ લેશે રહેશે આખું પેપર અને ખાસ ઓછામાં ઓછા વિદ્યાર્થીને કેટલી હોવી જોઈએ ચાલીસ ગુણ મળવા જોઈએ નહીં તો ચાલીસથી ઓછા મળશે તો એમને છે એ વિદ્યાર્થીને છે એ ફેલ કરવામાં આવશે અહીંયા થોડુંક આપ્યું છે કે ભાઈ અલગ અલગ સમય પ્રમાણે છે એ લેવાશે તો આ તમે છે એ બધો પરિપત્ર છે એ વાંચી શકો છો આ સિવાય તો કે અલગ અલગ યુનિવર્સિટીમાંથી જો સ્પોર્ટ કોટામાં હોય અને સ્પોર્ટ કોટા અંતર્ગત જો અલગ અલગ પરિણામ હોય તો એ પ્રમાણે એમને છે એ શું મળવા પાત્ર છે મા ગુણ છે એ મળવાપાત્ર છે કઈ કઈ રમતનો છે એ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ પણ અહીંયા મિત્રો સરસ મજાની માહિતી આપી છે એટલે પણ તમે જોઈ શકો છો પછી મિત્રો જ્યારે આ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ તમારે હાજર રાખવા પડશે ઉપસ્થિત રાખવા પડશે એની પણ એક એક તમને એક માહિતી આપેલી છે તો એ પણ તમે છે એ ત્યાંથી જોઈ શકો છો આ રીતના મિત્રો આપણે છે એ કોન્સ્ટેબલની જે છે એમની ભરતીની સંપૂર્ણ માહિતી લીધી કે ભાઈ કઈ રીતના છે એટલે કે ક્યારે છે એ ફોર્મ ભરાશે કયા સમય સુધી ફોર્મ ભરાશે એમની લાયકાત શું હોય છે કયા કયા વિષયો છે એ પરીક્ષામાં રાઇટિંગ એક્ઝામ એટલે કે એમસીક્યુ ટાઈપની જે પરીક્ષા છે એમાં પૂછાશે કેટલા સમયમાં આપણે દોડ પૂરી કરવાથી આપણે કેટલા ગુણ મળશે આ સિવાય પુરુષો માટે કેટલી હાઈટ હોવી જોઈએ મહિલાઓ માટે છે એ કેટલી હાઈટ હોવી જોઈએ આ બધી માહિતી તમને આપેલી છે આપણે અહીંયા ચર્ચા કરી છે ઓકે તો એ મિત્રો જોઈ શકો છો અને જે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને ફીસ કેટલી રહેશે તો કે સો રૂપિયા છે એમની ફીસ રહેશે તો અહીંયા તમને એ ફીસ કઈ રીતના ભરવી એ બધી સંપૂર્ણ માહિતી તમને અહીંયા આપેલી છે અને આ પત્ર છે એ ત્રેવીસ દસ બે હજાર એકવીસના રોજનો પત્ર છે તો મિત્રો આવી જ રીતના આપણે કાંઈ પણ નવી માહિતી હશે તો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલમાં કોન્સ્ટેબલના જૂના પેપરના સોલ્યુશનના વિડીયો પણ ઓલરેડી છે તો એ પણ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તો